ધર્મના નામે રાજકારણ રમી કોમ કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાવી રહેલા રાજકારણીને આંચકો મળે અને માનવતા મહેકે તેવા એક પ્રકાશમાં આવ્યો છે. કચ્છના ગાંધીધામથી ભૂલો પડેલ આદિવાસી બાળક અસ્વસ્થ બનતા હળવદ તાલુકાના દેવળિયા ગામે સાયકલ લઈ પહોંચી ગયો હતો. જો કે અહીંયા બાળકનો ભેટો ગુલ મહમ્મદભાઈ સાથે હતા. તેમણે બાળકને સાંત્વના આપી આશરો આપ્યો હતો અને હતપ્રત બનેલા બાળક પાસેથી પિતાના નંબર મેળવી પરિવાર સાથે સુખદ મિલન કરાવી હિન્દુ અને મુસ્લિમ ભાઈઓ વચ્ચે વૈમનસ્ય ફેલાવતા લોકોને કરારો જવાબ આપ્યો હતો. સમગ્ર ઘટનાની વિગત જોઈએ તો કચ્છના ગાંધીધામમાં મીઠી રોડ પર છેલ્લા 15 વર્ષથી રહેતા અને કમલપોટ પ્લાયવુડ નામની ફેક્ટરીમાં કામ કરતા આદિવાસી પરિવારના નવલસિંહ બુહા પોતાના પત્ની અને બાળકો સાથે રહી ફેક્ટરીમાં ટ્રેક્ટર ચલાવવાનું કામ કરે છે. બે દિવસ પૂર્વે નવલસિંહ 13 વર્ષનો પુત્ર સાંજે સ્કૂલેથી પરત ન ફરતા આદિવાસી પરિવાર મૂંઝવણમાં મુકાયો હતો અને બાળકને શોધવા આકાશ પાતાળી કર્યું હતું, પરંતુ લાડકવાયા પુત્રનો પત્તો મળ્યો ન હતો. બીજી તરફ શાળાએથી સાયકલ લઈ નીકળેલા માસૂમ બાળકને દિશાનું ભાન ન રહેતા ગાંધીધામથી છેક હળવદ તાલુકાના દેવળિયા ગામે પહોંચી ગયો હતો. જસદ નસીબે આ માસૂમનો ભેટો ગુલમહબ્બતભાઈ રસુલભાઈ સાથે થતા તેઓએ બાળકને વિશ્વાસમાં લઈ સાંત્વના આપી હતી અને ભૂખ્યા બાળકને ભરપેટ ભોજન કરાવી પોતાના ઘેર લઈ ગયા હતા. આ દરમિયાન માસૂમ બાળકનો વિશ્વાસ જીતવામાં સફળતા મળતા ધીમે ધીમે ગુલમહબ્બતભાઈએ બાળક સાથે વાતચીત કરી તેના પિતા વિશે જાણકારી માંગી હતી. તે અહીં કેવી રીતે પહોંચ્યો તે જાણવાની કોશિશ કરતા બાળકે સઘળી હકીકત જણાવી હતી. જેને પગલે ગુલ મહમ્મદભાઈએ રાત્રિના સમયે જ બાળકના માતા પિતાનો સંપર્ક કરી તેની બાળક પોતાના ઘરે સહી સલામત હોવાનું જણાવી લઈ જવા માટે કહ્યું હતું અને સાથોસાથ હમણાં બાળકો ઉઠાવી જવા અંગે ઉડતી અફવા જેવી ઘટના ન ઘટે તે માટે હળવદ પોલીસને જાણકારી આપી ભૂલા પડેલા બાળકના માતા પિતાનો સંપર્ક થઈ ગયો હોવાનું અને તેઓ બાળકને તેડવા માટે આવતા હોવાની જાણકારી હતી. આ દુઃખદ છતાં સુખદ ઘટનામાં અંતે આશરે માસૂમ બાળકના માતા પિતા બાળકને લેવા માટે આવતા હળવદ પોલીસના ઇન્ચાર્જ PII IM કોઢિયા વસંતભાઈ વધેરાએ બાળકના તેમજ માતા પિતાના જરૂરી આધાર પુરાવા મેળવી ખરાઈ કરી ગુલ મહમ્મદભાઈની હાજરીમાં જ ભૂલા પડેલા બાળકનું માતા પિતા સાથે સુખદ મિલન કરાવ્યું હતું. તેમજ ખોવાયેલા બાળકને મળી જતા આદિવાસી પરિવારમાં ખુશીની લહેર દોડી ઉઠી હતી. સમાજની આ ઘટના અને ગુલ મહમ્મદભાઈની માનવતા કોમ કોમ વચ્ચે દુશ્મની ફેલાવતા પિંટારા રાજકારણીઓ તેમજ સમાજ માટે ઘણું ઘણું કહી જાય છે. ગાંધીધામ તાલુકો ગામ મીઠી રોડ, કાલે સવારે 9 વાગ્યાથી છોકરો અમારો સ્કૂલ જતો હતો, નિશાનગીનું માથું દુખ્યું, પછી એને કંઈ ખબર ના પડી કે કેમ હાલ્યો ગયો. પછી અમે દેવળિયા ગામમાં ભાઈ ચડ્યો, એનાય અમે જાણ કરી રાત્રે, તો સવારે અમે ભાઈકણી પોકી ગયા. મીઠી રોડ ગામના સરપંચને જાણ કરી, એનાય અમે જાણ કરી. પછી અમે એનો બાપ છું રાજેશ, મારો છોકરો છે એનો બાપ હું નવલસિંહ ભુવા બોલું છું. અમારો છોકરો જડી ગયો છે અને દેવળિયા ગામમાં પોલીસ સ્ટેશને અમે છોકરો મળી ગયો છે. હવે એને આભાર કરીશું, પોલીસ સાહેબના અમે આભાર માનીશું. ઉપેન્દ્ર પરમારનો રિપોર્ટ, હળવદ.